छोटाउदेपुर जबु गाम दलाजी वणझारा नु अपहरण कर हत्या कर घटना सामे आवी छे। जबु गाम में रहता दलाजी वणझारा नामना शख्स नु 10 ऑक्टोबर रोज घरे थी निकली गया था। जो कि घरे थी निकली गया पछी तेमना पुत्र नरसिंहजी नु कहेवुं छे कि कोई अजाणी व्यक्ति फोन करीने कह्युं हतुं कि तेणे दलाजी वणझारा नु अपहरण कर्युं छे। 50 लाख की मांगणी करी हती परंतु फरीथी फोन न आवता परिवार सभ्यों चिंता में मुकाई गया था। दलाजी वणझारा की शोधखोड़ करवा लाग्या हता। मोड़े सुधी की शोधखोड़ बाद रात्रि समय जीवनपुरा सीम में दलाजी वणझारा मृतदेह मिली आव्यो हतो। हाल तो पुलिस हत्या की घटना ने लेने वधु तपास हाथ धरी रही छे। चापरगोटा साइड उघरणी करवा माटे गया था अने पछी एमने पाछाथी पाछो कॉल आव्यो तो कि भाई तमे 50 लाख रुपयानी मांगणी ए लोको करी थी कि 50 लाख रुपया तमे आपो तो तमने એમના છોકરા પર કોલ આવ્યો કે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી કે 50 લાખ રૂપિયા તમે આપો તો છોડી દેવામાં આવશે અને નહીં આપો તો તમને મૃત્યુ પામશે અને આ તમે જાણ જો પોલીસ સ્ટેશનમાં કરશો તો તેમને વધારે સખત પરિણામ તમારું આવશે અને તમારા ઘરની આજુબાજુમાં અમારા માણસો ગોઠવેલા છે એ રીતના એ લોકો વાત કરી હતી। પછી અમે શોધખોળ કરતા અમને બાઇક ખેતરના કિનારે બાઇક મળી આવી હતી। છોટાઉદેપુર જિલ્લામાં બિસ્માર રોડ રસ્તાઓથી લોકો ત્રાહિમામ ભોકારે ઉઠ્યા છે। ભાવી જેતપુરથી ચલામલી જતો રોડ બિસ્માર બન્યો છે। સ્ટેટ હાઈવેને રોડ સદંતર તૂટી જતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ તાજેતરમાં જ બનેલો રોડ તૂટી જતા સ્થાનિકો કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં નવરાત્રી પહેલા તમામ રસ્તાઓના પેચવર્ક કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી હતી। અલગ અલગ એજન્સીઓને પેચ કરવાનો ઇજારો પણ આપવામાં આવ્યો હતો, પરંતુ આ જે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરથી રંગલી ટોકડીનો રસ્તો છે તેમાં પેચવર્ક કરવામાં આવ્યા, પરંતુ નિયમ મુજબ પેચવર્ક કરવામાં ના આવ્યો। પેચવર્કનો નિયમ એવો છે કે જે જગ્યા પર ખાડો હોય તે 1 મીટર અને 2 મીટર સુધીનો ખાડો ખોદી નાખી અને તેના પર પેચવર્ક કરવાનો, ત્યારબાદ રોલિંગ કરવાનું હોય છે। પરંતુ આ રસ્તાની અંદર સ્ટેટ આરએનબી વિભાગે આ રીતના પેચવર્ક કરીને લાખો રૂપિયાનો ખર્ચ પાડી દીધો છે। જે મટીરિયલ 20 mm કપચી વાપરવી જોઈએ તે 20 mm કપચી પણ એની અંદર જે ડામરનું મટીરિયલ છે તેમાં વાપરવાનું તે વાપરી નથી, રોલિંગ પણ કરવામાં નથી આવ્યું, જેના કારણે પેચવર્કના પથ્થરો બહાર નીકળીને ઉછળી રહ્યા છે। વાહન ચાલકો આ પેચવર્કના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। સ્ટેટ આરએમબી વિભાગના અધિકારીઓ આવા લાખો રૂપિયાના ખર્ચા જે પેચવર્કની અંદર પાડી દેવામાં આવે છે તે ગંભીર બાબત છે। નવા રસ્તા આ રીતના તૂટી જાય છે તેની પણ કાળજી લેવામાં આવતી નથી। વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા નિવેદન સામે આવ્યું છે। ટુકડીના મેઢામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભાજપે જેટલા અને જેવા મશીનો લાવવા હોય એ લાવે જગદીશ ઠાકોર એવું નિવેદન આપ્યું છે। તો મેવા કોમ્પ્યુટર એન્જિનિયરો મૂક્યા છે જેઓ ગજ વાગતા નહીં, ઈવીએમ ફેક્ટરીમાંથી ગુજરાતમાં આવે ત્યાં સુધી ચોકી મૂકી છે। તો ઈવીએમ કલેક્ટર કચેરીથી મામલેદારમાં આવે ત્યાં સુધી ચોકી મૂકી છે જગદીશ ઠાકોર એવું કહ્યું છે। જેટલા મશીનો જેવા લાવવા એટલા લાવે, આ વખતે અમે કોમ્પ્યુટર એન્જિનિયરો એવા મૂક્યા છે કે એનો ગજ એમાં વાગવા દેવાના નથી। એ મશીન ફેક્ટરીમાંથી ગુજરાતમાં આવે ત્યાં સુધી ચોકી છે, ગુજરાતના ચૂંટણી પંચમાંથી કલેક્ટરમાં આવે ત્યાં સુધી ચોકી, કલેક્ટરમાંથી વિધાનસભા મામલતદાર સુધી આવે ત્યાં ચોકી છે। એ શું કરી શકે એમ છે ને અમે શું નહીં થવા દઈએ એની તમારા વતીથી તૈયારી કરી। અંગૂઠા છાપ પછી લાવીશું, સરકાર લાવો પછી લાવીને। વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ હોમમાં રહેતા મંદબુદ્ધિના બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે પગભર કરવાના પ્રયાસો કરાયા, જેમાં દિવાળીમાં લોકોના ઘરે સુશોભિત કરવામાં આવતા દીવડા વેચવાની તૈયારી કરવામાં આવી। મંદબુદ્ધિના બાળકોને હકારાત્મક માહોલ મળી રહે તેમજ અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા।
બધા બાળકો છે મનબુદ્ધિના અને એમને અમે અલગ અલગ રીતે જેવી રીતે તહેવાર આવે છે એવી રીતે અમે એમને અલગ અલગ એક્ટિવિટી શીખવાડીએ છીએ. હાલે દિવાળી આવે છે તો અમે એમને દીવા બનાવતા શીખવાડીએ છીએ, રક્ષાબંધનમાં રાખડી બનાવી અને એન્વલપ પણ શીખવીએ છીએ, પછી દીવાની જોત શીખવીએ છીએ. બધા બાળકો હસી ખુશીથી શીખે છે અને ખુશ છે અને બહારના પણ બાળકો આવે છે એ પણ ઘણી બધી એક્ટિવિટી કરે છે અને અમે અહીં યોગા સર, ડાન્સર અને એવી રીતે બધા અલગ અલગ સરો આવે છે એમને અમે બાળકોને બધી ટ્રેનિંગ આપીએ છીએ અને એ રીતે એ લોકો શીખે છે.